જય માતાજી મિત્રો, જય વચરાજ. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હવે આજે ચા થી શરૂઆત કરી છે આપણે. એકવાર ચા પીએ અને વાગ્યા છે 8:30. આજ જરાક મોડું થઈ ગયું છે તો આપણે ચા પીએ. હવે આપણે ચક્કર મારીએ અને ડીશ આપણે હલી ગઈ છે, થોડુંક રહ્યું છે. ડીશ 70% હલી ગઈ, હવે 30% રહી છે. દિલીપભાઈ કાલ સારું ખાઈજો, આખો દી હતો. અને અત્યારે વાતાવરણ હા સુમસામ છે, પવન છે જ નહીં અને એ ટાઈપનો એવો ગાત્રો થઈ ગયો છે. અને આગાહી બહુ છે આજ તો. આપણે કાલનો એ હશે ક્યાંક વરસાદ, કાલના તો આપણે નથી સાંભળ્યું, પણ આગાહી બહુ આપે છે. હજી 2 થી 3 દિવસની આગાહી છે આપણે. એટલે આકાશમાં એટલો ઝેર છે અને પવન છે જ નહીં, બિલકુલ આખું પકડ કરી લીધું છે. અને અત્યારમાં જેમ થાય કે આમ કેમ આમ ગરમી જેવું થતું હોય, પવનની જરા સટ નથી. જો આ પંખાને એક ફરતા નથી, ખાલી જરા જરા એક ફરે છે, એટલે પવન છે જ નહીં બિલકુલ. આગાહી આજની તો વધારે જોરવારી છે. અને આપણે જ છે આ બાજુ દ્વારકા જિલ્લામાં જ, ના થાય તો સારું. ગાજ ચાલુ થઈ ગઈ છે, હમણાં આવશે, આવી જશે વરસાદ. ગાજ વીજ ને ચાલુ થઈ ગઈ, હજી 2-3 દી આવવું જ રહેશે. આગાહી છે 2-3 દીની. શું કરે વરસાદ તો, બધાને ભૂકા ને એમને પડ્યા છે બધાને. એ વાસે હેર્યો ભૂકોમાં, ભૂકો એમને પડ્યા, અમારે એમને પડ્યું ભૂકો. એ પલરી જશે બધું. ફૂલ પવન નીકળો, વરસાદ એમણે આવશે. વરસાદનો બહાર જોવો ખાલી, આમ વાદળા કારા કારા થઈ ગયા. આપણે છાટા ચાલુ થઈ ગયા છે અહીંયા. છાટા બહુ મોટા મોટા પડે છે. વરસાદનો વર કેમ છે? 2-3 દીની આગાહી છે, 2-3 દી એવું જ રહેશે. આવાજ બહુ બાર છે વરસાદ, હમણાં આવશે પવન નીકળો. ફૂલ પવન ફૂલ નીકળો છે, ગાજી ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ ગયો છે આપણે.
રેડો આવ્યો. આજના વ્લોગમાં આટલું જ. મારો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય વચ્છરાજ, જય હિન્દ.